अमदावाद पुलिस एक शख्स की धरपकड़ करी है। आ शख्स की दादागिरी सामे आवी छे। आ शख्स पास थी हथियार झड़पाया छे। आरोपी हथियार बीजाना घरे राखता हता। पुलिस आरोपी की धरपकड़ तेनी पास थी हथियार पण झड़पाया छे। त्यारे कोण छे आ हथियार नो सौदागर? रीढ़ो गुनेगार झड़पायो, नकली तपास में असली हथियार झब्बे, कोनी कोनी धरपकड़ थई? अमदावाद में रथयात्रा नजीक आवतानी साथे ज हथियार मळी आववानो सिलसिलो यथावत छे। क्राइम ब्रांचे बे दिवस में आर्म्स एक्ट मुजबना बे अलग अलग केस करी आरोपी ने हथियार साथे झड़पी लीधा छे। हथियार साथे कोई गुना ने अंजाम आपे ते पहला क्राइम ब्रांचे एक रीढ़ा गुनेगार की धरपकड़ करी छे। જ્યારે અન્ય એક આરોપીને લાઇટરવાળી રિવોલ્વર સાથે પાટણમાંથી ઝડપી લીધો છે। જોકે પૂછપરછ કરતા તેની પાસેથી ઓરિજિનલ હથિયાર પણ મળ્યું છે। કોણ છે હથિયારનો સોદાગર? ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં રહેલ સંજય ઉર્ફે ચેરી ડાભી પાસેથી એક તમંચો અને ચાર કાર્ટસ સાથે ધરપકડ કરવામાં આવી હતી। આરોપી મધ્યપ્રદેશથી આ હથિયાર લાવ્યો હતો। હથિયારનો ઉપયોગ આરોપી સંજય શેના માટે કરવાનો હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। टीवी स्क्रीन पर जोवा मळतो आ संजय गुनानी दुनियानो जूनो खेलाड़ी छे। पकड़ायेल आरोपी संजय विरुद्ध 20 थी वधु गंभीर गुनाओ नोंधाई चुक्या छे, जेमां हत्या, आर्म्स एक्ट, लूट सहित अनेक गुनाओनो समावेश थाय छे। आरोपी अने नागरवेल चार रस्ता खातेथी पकड़ी पाडवामां आवेल छे। आरोपी संजय उर्फे चेरी जे अगाउ बारे गुनाओमां संडोवायेलो छे, જે મારામારી, ચેઇન સ્નેચિંગ, લૂંટ જેવા ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે, તેની પાસેથી એક પિસ્ટલ તેમજ ચાર કાર્ટિસ કબજે કરેલા છે। તેના વિરુદ્ધમાં ગુનો નોંધી આગળ કાર્યવાહી ચાલુ છે। કેવી રીતે પૂરી ઘટના સામે આવી? કોણ હજુ ફરાર છે? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને વાહન ચોરીના ગુનામાં એક આરોપી પાટણ હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે પાટણથી એક આરોપી પકડ્યો હતો, જેની પાસે લાઇટરવાળી રિવોલ્વર મળી। જેની પૂછપરછ કરતા પકડાયેલ આરોપી કિશોર ઉર્ફે કે પંચાલે કહ્યું કે ચાંદખેડામાં રહેતા કાકાના ઘરે હથિયાર છુપાઈ રાખ્યા છે, જે તપાસ કરતા એક પિસ્તોલ, કારતૂસ મળી આવ્યા હતા। જોકે કિશોર હથિયાર આપનાર આરોપી વોન્ટેડ છે, પોલીસે તેની શોધખોળ ચાલુ કરી છે। આના આરોપી વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશન, બાપુનગર પોલીસ સ્ટેશન, અમરેવાળી, રાણીપ તેમજ અમદાવાદ વગેરે પોલીસ સ્ટેશનોમાં મારામારી, લૂંટ તેમજ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે। આરોપી આ હથિયાર ક્યાંથી લાવેલો, એનો શું ઉપયોગ કરવાનો હતો, એ અંગે હજુ તપાસ જારી છે। અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સતત હથિયારના સોદાગર ઝડપાઈ રહ્યા છે। પકડાયેલ બંને આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી સંજયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। પોલીસે આ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લીધો છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।